પહોંચી ગયા છે રાહુલ ગાંધી, ગુજરાતની મુલાકાતે છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. બે દિવસ માટે તેઓ ગુજરાતના પ્રવાસી હતા, જો કે અત્યારે તેઓ વડોદરા પહોંચી ગયા છે અને દિલ્હી ખાતે આજે રાત્રે તેઓ રવાના થશે. તો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, રાહુલ ગાંધી વડોદરા પહોંચી ગયા છે. જો કે દિવસ દરમિયાન તેઓએ અનેક સભાઓને સંબોધિત કરી, ગુજરાતના અલગ અલગ સ્થળોમાં તેઓએ સભાઓને સંબોધન કરી, ત્યારબાદ રાહુલ ગાંધી વડોદરા પહોંચી ગયા છે. તો ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, રાહુલ ગાંધી વડોદરા ખાતે પહોંચી ગયા છે અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા માટે રવાના થશે. ભૈયા એક એક કરકે પ્લીઝ, લુક મિડલ મેં. તીન ચીજે હૈ, બહુ સિમ્પલ સા સવાલ હૈ. અરુણ જેટલી જી ને બહુ લંબા પ્રેસ કોન્ફરન્સ કિયા, રાફેલ પે બહુ બાત કી. તીન સવાલ હૈ, સીધે સવાલ હૈ, મુશ્કિલ સવાલ નહીં. જહાજ કી પ્રાઇસ ક્યા થી? ક્યા આપકી પ્રાઇસ યુપીએ વાલી પ્રાઇસ સે ઝ્યાદા થી યા કમ થી? પહેલા સવાલ. દૂસરા સવાલ, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ એક કંપની હૈ જો 60-70 સાલ સે હવાઈ જહાજ બના રહી હૈ. કિસ બેસિસ પે આપને ઉસ કંપની કો પરે કર કર એક ઉદ્યોગપતિ કો કોન્ટ્રેક્ટ દિયા જિસને હવાઈ જહાજ આજ તક નહીં બનાયા હૈ, જિસકા હવાઈ જહાજ બનાને મેં કોઈ એક્સપીરિયન્સ નહીં હૈ? દૂસરા સવાલ. તીસરા સવાલ, ઓર કલ આપ પ્રેસ કોન્ફરન્સ મેં અરુણ જેટલીજી સે પૂછીએ, નરેન્દ્ર મોદીજી ને જબ અનાઉન્સમેન્ટ કિયા ઉસસે પહેલે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી જિસપે અરુણ જેટલીજી બેઠતે હૈ ઓર ઉસ સમય બેઠે થે, ક્યા ઉસ કમિટી કા પરમિશન લિયા ગયા થા યા નરેન્દ્ર મોદીજીને બિના પ્રોસીજર કે યે કામ કિયા? ઉસકા એક એડ ઓન સવાલ, ઉસ સમય કે ડિફેન્સ મિનિસ્ટર ને કહા થા ઓર મીડિયા મેં આયા હૈ કે મુજે ઇસ નઈ ડીલ કે બારે મેં નહીં માલુમ, પ્રધાનમંત્રીજી કો માલુમ હૈ. ઉસકા ભી યે જવાબ દે દે. સિમ્પલ સે સવાલ હૈ, ઇસમે ગવર્નમેન્ટ એક્સપીરિયન્સ કા કોઈ મતલબ નહીં હૈ. યે સવાલ આપ ભી પૂછ સકતે હૈ, મેં ભી પૂછ સકતા હું, બહુત આસાન સવાલ હૈ, ઇનકે યે જવાબ દે દે, સિમ્પલ સી ચીજ હૈ. આખરી બાત, જૈશા કા મામલા ઉઠા હૈ ઓર અબ રાફેલ કા મામલા ઉઠા હૈ ઓર બહુત ક્લિયર મામલા હૈ. ડિફેન્સ મિનિસ્ટર ને પ્રેસ કોન્ફરન્સ કિયા, ઇન સવાલો કે જવાબ વો નહીં દે પાઈ, વો આપને ભી દેખા હૈ, મેને ભી દેખા હૈ. યે સવાલ હમ નરેન્દ્ર મોદીજી સે પૂછ રહે હૈ ક્યુંકિ ઉન્હોને એક આર્બિટ્રી ડિસિઝન બિના પ્રોસીજર ફોલો કિયા હૈ. હમ ઉનસે સિર્ફ યે પૂછ રહે હૈ કે યે સચ હૈ યા નહીં, જવાબ દે દેના ચાહિયે. મેં ક્યાં કુછ ઝ્યાદા માંગ રહા હું? નેશનલ સિક્યોરિટી કે ઇશુ હૈ, એરફોર્સ કે ઇશુ હૈ, શહીદો કે ઇશુ હૈ, સિરિયસ મામલા હૈ. તો નરેન્દ્ર મોદીજી ઓર અરુણ જેટલીજી ઇન તીન જવાબ સવાલો કે જવાબ દે દે, બાત ખતમ. ક્યું નહીં દે રહે? પાર્લામેન્ટ કો બંધ ક્યું કર રખા હૈ? ગુજરાત કે ચુનાવ સે પહેલે પાર્લામેન્ટ બંધ ક્યું હૈ? હર સાલ નવેમ્બર મેં પાર્લામેન્ટ ખુલતા હૈ,
पता नहीं क्या रीजन है कि गुजरात के चुनाव से पहले पार्लियामेंट नहीं खुल रहा। सिंपल सा रीजन है, राफेल एंड जय शाह ज्यादा खा गया। थैंक यू। राहुल जी, राहुल जी, राहुल जी, डाउन डाउन कैमरा ना। तो राहुल गांधी मीडिया समक्ष रूबरू थया ने तेमणे अरुण जेटली ने त्रण सवालो कर्या छे। साथे ज तेमणे भाजप पर प्रहारो करता जणाव्युं कि शा माटे संसद सत्र ने हमणा बंद राखवामां आव्युं छे, जो कि सामान्य रीते नवेम्बर मासमां संसद चालू थई जती होय छे। जो कि भाजप पर प्रहार करता तेमणे जणाव्युं कि गुजरात चूंटणी ने ध्यानमां राखीने हमणा संसद ने स्थगित राखवामां आवी छे, जे योग्य नथी। तो राहुल गांधी वडोदरा पहुंची गया छे अने वडोदरा थी सीधा तेवो दिल्ली जवा माटे रवाना थशे। तो दिवस दरमियान तेवो गुजरात में अलग अलग स्थलों सभाओं ने संबोधित करीने त्यार बाद तेवो वडोदरा पहुंचा छे। छेल्ले तेवोए लुणावाड़ा में सभा ने संबोधित करी, भाजप पर आकरा प्रहारो कर्या ने त्यार बाद तेवो वडोदरा पहुंची गया छे अने वडोदरा थी दिल्ली जवा माटे तेवो रवाना थशे। तो बे दिवस नो राहुल गांधी नो गुजरात प्रवास पूर्ण थाय छे।